નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચતુર્થક, દશાંશક, સતાંશક અને મધ્યસ્થ નું માપ કઈ રીતે મેળવાય તે આપણે જોશું. બરાબર છે? તો મધ્યસ્થ એટલે શું? મધ્યસ્થની આપણે વ્યાખ્યા આપીએ તો મધ્યસ્થ એટલે કે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી, આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી, પછી બરાબર વચ્ચે આવતા માપને મધ્યસ્થ કહેવાય છે. સમજો, આપેલી માહિતીને પહેલા વહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવાની, ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી બરાબર વચ્ચે મધ્યમાં જે કાંઈ માપ રહેલું છે તો તેને મધ્યસ્થ કહેવાય છે, જેનું ટકાવારી પ્રમાણે માપ 50% હોય છે. બરાબર? તો મધ્યસ્થ કોને કહેવાય? તો કે આપણને જે કાંઈ માહિતી આપેલી છે એને પહેલા વહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવી, એટલે કે પહેલાં નાનો આંકડો, પછી એનાથી મોટો, પછી એનાથી મોટો, એવી રીતે. બરાબર છે? માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે અને પછી આ માહિતીને બરાબર વચ્ચે આવતી માહિતીને મધ્યસ્થ કહેવાય છે, જેને એમ તરીકે ઓળખાય છે અને જેનો ટકાવારી પ્રમાણે હિસ્સો 50% હોય છે. બરાબર? તો હવે આપણે તેવો દાખલો જોશું. 3.4 દાખલો. પહેલો, કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી આપેલી છે, જેના પરથી ચતુર્થકો મેળવવાના છે. ચતુર્થકો, બરાબર છે? તો ચતુર્થકો એટલે શું? ચતુર્થક એટલે એના નામ પ્રમાણે જ ગુણ છે. બરાબર છે? ચતુર્થક એટલે કે બરાબર ચાર એવા સરખા ભાગ. સમજો વિદ્યાર્થી મિત્રો, બરાબર ચતુર્થક એટલે ચાર સરખા ભાગ. બરાબર? આપણને પહેલા વહેલા તો જે કાંઈ માહિતી આપી છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, પછી બરાબર ચાર એવા સરખા ભાગ તમે કરો તો તેને ચતુર્થક કહેવાય. ભાગ કરવાના છે ચાર, પણ ચતુર્થકો હોય છે ત્રણ, Q1, Q2 અને Q3. ચતુર્થકને ક્વાર્ટર્સ કહેવાય, એટલે કે એને આપણે ક્યુ તરીકે ઓળખીશું. પહેલો ચતુર્થક એટલે કે Q1, જેની ટકાવારી પ્રમાણે કિંમત 25% હોય છે. બીજો ચતુર્થક એટલે કે Q2, જેની ટકાવારી પ્રમાણે 50% કિંમત હોય છે. Q2 = M થાય, કારણ કે Q2 એટલે કે બીજો ચતુર્થક જેની કિંમત 50%. એવી જ રીતે મધ્યસ્થ એટલે કે M, જેની કિંમત પણ 50% છે, તેથી Q2 = M થાય. એટલે કે Q2 નો જે જવાબ આવે છે તે જ જવાબ મધ્યસ્થનો આવે, બંને માપનો જવાબ એક જ સરખો આવે. એવી રીતે Q3, તો Q3 એટલે કે ત્રીજો ચતુર્થક. બરાબર? ચતુર્થકોમાં Q1 સૌથી નાનો હોય છે, જેની કિંમત 25% હોય છે. Q2 વચ્ચેનું માપ છે, જેની કિંમત 50% હોય છે. એવી જ રીતે Q3
चतुर्थको मा सौथी मोटू माप छे जेनी कीमत 75% होई छे बराबर छे Q1 ની કિંમત સૌથી નાની Q3 ની કિંમત સૌથી મોટી અને Q2 બરાબર મધ્યમાં છે જે મધ્યસ્થની બરાબર થાય છે બરાબર તો આ ચતુર્થકની વાત થઈ સમજાઈ ગઈ ચતુર્થકની વ્યાખ્યા તો આપણે કઈ રીતે લખી શકાય આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ बराबर एवा चार सरखा भाग करवामा आवे तो तेने चतुर्थक कहेवाय छे पण सामान्य रीते चतुर्थको त्रण होय छे Q1 Q2 अने Q3 Q1 सौथी नानो जेनु माप 25% छे Q3 સૌથી મોટો જેનું માપ 75% છે એવી રીતે Q2 બરાબર વચ્ચેનું માપ જેની ટકાવારી 50% જે મધ્યસ્થ બરાબર થાય છે બરાબર છે તો આ આપણે ચતુર્થકો વિશે જોયું હવે દાખલો જોશું તો આપણે पहला दाखला मा जे काय 15 माहिती अवलोकनना स्वरूप मा आपेली छे एने पहला वेला चढ़ता क्रम मा गोठवणी बराबर दाखला तरीके आपणने रकम मा आपेलु छे 8 6 7 0 एवी रीते आपणने रकम आपेली छे बराबर तो आ रकम ने पहला वेला चढ़ता क्रम मा गोठवानी छे बराबर तो चढ़ता क्रम मा आपणे गोठवीए एटले आवी रीते 0 सौथी नानी एटले आपणे एने पहेला गोठवीशुं એનાથી મોટી 2 એનાથી મોટી 3 એનાથી મોટી 4 જે બે વાર આવે છે એટલે આપણે બે વખત લખવાનું એનાથી મોટા 5 જે પણ બે વખત છે તો એ પણ બે વખત લખવાનું એનાથી મોટા 6 તો જે 3 વખત છે તો એ 3 વખત લખવાનું બરાબર છે તો આપણે આ જે કાંઈ માહિતી આપેલી છે તેને આપણે ચડતા ક્રમમાં પેલા મેળવી છે હવે ચતુર્થક મેળવવાનું આપણને કહેલ છે બરાબર ચતુર્થક મેળવવાનું કહેલ છે ચતુર્થક એટલે કે Q1 Q2 અને Q3 ત્રણે માપ આપણે મેળવવાના છે બરાબર તો Q1 Q1 નું આપણું સૂત્ર શું છે એટલે કે પહેલો ચતુર્થક મેળવવા માટે n प्लस 1 डिवाइड 4 मू अवलोकन एने टुकमा मू अने अ करी बांधी दो बराबर छे n એટલે કે ટોટલ અવલોકન છે તે 15 છે બરાબર તો આ 15 અવલોકનોને n ની જગ્યાએ મૂકવાનું છે n ની જગ્યાએ 15 प्लस 1 એમનમ છેદમાં 4 મૂ અવલોકન દરેક વખતે લખવું ના હોય તો એઝ અબવ તરીકે દર્શાવી શકાય 16 છેદમાં 4 મૂ અવલોકન 16 ભાગ્યા 4 કરશો એટલે કે 4 મૂ અવલોકન હવે જે કાંઈ અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એમાંથી ચોથો અવલોકન કયો છે 1 2 3 4 ચોથો અવલોકન 4 આવે છે એટલે આપણો પહેલો ચતુર્થકનો જવાબ 4 આવશે બરાબર તો આવી રીતે પહેલો ચતુર્થક આપણે મેળવ્યો છે એવી જ રીતે બીજો ચતુર્થક મેળવશું એટલે કે Q2 Q2 જ
જેનું સૂત્ર શું છે તો કે 2 એને ગુણ્યા એટલે કે કૌંસમાં n + 1 છેદ માં 4 નું અવલોકન બરાબર 2 ના 2 એમ નો હવે તમે જુઓ n + 1 છેદ માં 4 આપણે એક વખત તેનું સાદરૂપ આપ્યું હતું એટલે 4 આવ્યું હતું બરાબર પછી દરેક વખતે એટલું સાદરૂપ આપવું જરૂરી નથી એટલે કે n + 1 છેદ માં 4 એનું સાદરૂપ 4 આવે છે બરાબર એટલે અહીં આપણે n + 1 છેદ માં 4 એવું છે તો એનું સાદરૂપ આપણને કેટલું આવ્યું હતું તો કે 4 બરાબર તો એટલી ગણતરી કરવી બીજી વખત જરૂરી નથી એટલે એની જગ્યાએ આપણે 4 મૂકા બરાબર મૂ અવલોકનના s અબાઉ તરીકે 2 લીટા છે દર્શાવી દીધા છે 2 એને ગુણ્યા 4 એટલે કે 8 હવે આપણે 8 જે કાઈ ચડતા ક્રમમાં અવલોકનો આપણે રાખેલ છે તેમાંથી 8 મૂ અવલોકન કયું છે તો તે આપણે જોવાનું છે 1 2 3 4 5 6 7 અને 8 આઠમું અવલોકન 6 છે એટલે આપણો બીજો ચતુર્થક એટલે કે Q2 બરાબર 6 જવાબ આવશે બરાબર છે આવી રીતે હજી ત્રીજો ચતુર્થક એટલે કે Q3 is equal 3 કૌંસમાં n + 1 ડિવાઇડ 4 મૂ અવલોકન 3 ના 3 એમનમ n + 1 ડિવાઇડ 4 આપણે એક વખત કરેલ છે જે 4 આવેલ છે તે n + 1 ડિવાઇડ 4 એની જગ્યાએ 4 મૂ અવલોકન 3 એને ગુણ્યા 4 એટલે કે 12 12 મૂ અવલોકન ચડતા ક્રમમાં ક્યાં આવેલ છે તે પાછું જોશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે કે 7 આવી એટલે કે ત્રીજો ચતુર્થક આપણો 7 આવશે બરાબર હવે સૂત્ર પણ તમને યાદ રખાવી દઉં સૂત્ર છે તે આપણા આંકડા શાસ્ત્ર માટે ખૂબ જ જરૂરી છે બરાબર તો સમજજો Q1 એટલે કે પહેલો ચતુર્થક બરાબર એટલે કે આગળ ગુણાકારમાં 1 પણ 1 ને ગુણાકારમાં ગમે તે આંકડા સાથે ગુણીએ તો કાંઈ એનાથી ચેન્જીસ થતું નથી એટલે આપણે અહીં સામાન્ય રીતે આ 1 નો છે તે સૂત્રમાં દર્શાવતા હોતા નથી બરાબર એવી જ રીતે Q2 તો Q2 એટલે કે આપણે આ જે કાંઈ સૂત્ર છે n + 1 ડિવાઇડ 4 શું ગોતીએ છીએ તો કે બીજો ચતુર્થક એટલે કે Q2 બરાબર તો આ સૂત્રની આગળ બગડો મૂકી દેવાનો ગુણાકાર એટલે કે બીજા ચતુર્થકનું સૂત્ર આપણને મળશે એવી જ રીતે માની લ્યો કે આપણે ત્રીજો ચતુર્થક મેળવવો છે બરાબર તો જે કાંઈ સૂત્ર છે n + 1 ડિવાઇડ 4 શું મેળવવાનું છે તો કે ત્રીજો ચતુર્થક એટલે કે Q3 તો આપણે આગળ 3 મૂકી દેવાનું છે બરાબર તો આવી રીતે સૂત્ર આપણે યાદ રાખી શકાય મેઈન જુઓ તો સૂત્ર એક જ છે n + 1 ડિવાઇડ 4 પણ પહેલો ચતુર્થક ગોતો હોય તો એને 1 એ ગુણવાનું બીજો ચતુર્થક જોતો હોય તો સૂત્રમાં એને 2 ગુણવાનું ત્રીજો ચતુર્થક જોતો હોય તો એને આપણે 3 વડે ગુણવાનું એટલે આવી રીતે ટ્રિકથી સૂત્ર યાદ રાખી શકાય જે ખૂબ જ જરૂરી છે અને સૂત્ર આવડતા હોવા જોઈએ બરાબર ટેક્સ્ટબુકમાં સૂત્ર આપેલા જ છે જે વાંચવા કાળજીપૂર્વક અને પછી દાખલાની ગણતરીમાં જાઓ બરાબર છે તો આવી રીતે આ ચતુર્થક મેળવવા માટેનો દાખલો આપણે જોયો ચતુર્થક એટલે કે 4 સરખા ભાગ પણ સામાન્ય રીતે ચતુર્થકો હોય છે 3 કદાચ વિભાગ B માં MCQ માં પૂછાય કે ચતુર્થકો કેટલા હોય છે ઓપ્શન આપ્યું હોય 1 2 3 4 તો તમે કરો 4 તો આપણું કલ્યાણ થઈ જાય અહીંયા બરાબર છેતરામણો શબ્દ છે એનો જવાબ 4 ના આવે એનો જવાબ આવે 3 બરાબર ચતુર્થકો ભાગ સરખા 4 થાય તેને ચતુર્થક કહેવાય પણ ચતુર્થકો હોય છે 3 ચતુર્થકો હોય છે Q1 Q2 અને Q3 બરાબર એટલે બરાબર મગજમાં ઉતારજો
ભૂલ ના કરતા ઓવર કોન્ફિડન્સ માં જતા નહીં બરાબર તો આપણે આ સાદો દાખલો ચતુર્થક મેળવવા માટેનો જોયો હવે આવો દાખલો જ્યારે આપણને રકમમાં આવૃત્તિ આપેલી છે તો ત્યારે આપણે દાખલો કઈ રીતે કરવો તો હવે આપણે તેવો દાખલો જોશું ઈ દાખલો જોતા પહેલા બીજો માપ છે દશાંશક અને સતાંશક એ તમને સમજાવી દઉં બરાબર તો દશાંશક દશાંશક કોને કહેવાય તો કે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરોબર એવા 10 સરખા ભાગ કરવામાં આવે તો તેને દશાંશક કહેવાય છે સમજજો બરાબર સરખા એવા 10 ભાગ કરવામાં આવે તો તેને દશાંશક કહેવાય નામ પ્રમાણે જ ગુણ છે પણ સામાન્ય રીતે દશાંશકો હોય છે 9 દશાંશકો હોય છે 9 જેને ડી તરીકે ઓળખાય એ બી સી ડી નો ડી બરાબર જેને ડિસાઈડ એવો એનો ઇંગ્લિશ શબ્દ છે ટૂંકમાં એને ડી તરીકે ઓળખાય બરાબર કેટલા દશાંશક હોય 9 પણ ભાગ કેટલા થાય બરાબર સરખા એવા 10 બરાબર છે તો દશાંશકો હોય છે 9 સૌથી નાનો દશાંશક એટલે કે D1 જેનો 10% હિસ્સો એનાથી મોટો બીજો દશાંશક એટલે કે D2 એનું 20% એનાથી મોટો D3 30% બરાબર આવી રીતે દશાંશકો 9 હોય છે સૌથી નાનો D1 સૌથી મોટો D9 અને બરાબર વચ્ચે મિડલમાં આવે D5 D5 ની કિંમત 50% હોય છે એટલે આપણે કહી શકીએ કે D5 એટલે કે પાંચમો દશાંશક અને બીજો ચતુર્થક એટલે કે Q2 અને મધ્યસ્થ એટલે કે M ત્રણેયની કિંમત એક સરખી હોય કારણ કે ત્રણેયની ટકાવારી 50% રહેલી છે તેથી આપણે કહી શકીએ કે D5 = M = Q2 થાય બરાબર પાંચમો દશાંશક બીજો ચતુર્થક અને મધ્યસ્થ ત્રણેયની કિંમત એક જ સરખી થાય છે બરાબર તો હવે દશાંશક કોને કહેવાય પાછું રિપીટ વ્યાખ્યા સમજી લેજો બરાબર આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર 10 એવા સરખા ભાગ કરવામાં આવે તો તેને દશાંશક કહેવાય છે જેને ડી તરીકે ઓળખાય છે જેમાં પહેલો દશાંશક એટલે કે D1 સૌથી મોટો દશાંશક એટલે કે D9 બરાબર વચ્ચેનો દશાંશક એટલે કે D5 હોય છે બરાબર આવી જ રીતે હજી એક માપ રહેલું છે સતાંશક એ પણ આપણે સમજી લઈએ સતાંશક નામ પ્રમાણે જ ગુણ છે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે પછી બરોબર એવા 100 સરખા ભાગ કરવામાં આવે છે જેને સતાંશક કહેવાય છે પણ સામાન્ય રીતે સતાંશક 99 હોય છે જેને પી તરીકે ઓળખાય એટલે કે પર્સન્ટાઇલ જેને પી કહેવાય ટૂંકમાં સતાંશકોના ભાગ બરાબર એવા 100 થાય તેને સતાંશક કહેવાય પણ સામાન્ય રીતે સતાંશકો 99 હોય છે P1, P2, P3, P4 એવી રીતે P99 સુધી બરાબર છે P
P99 ની કિંમત સૌથી મોટી, P1 ની કિંમત સૌથી નાની, P50 ની કિંમત બરાબર વચ્ચે મિડલ માં, જેથી આપણે કહી શકીએ કે મધ્યસ્થ પાંચમો દશાંશક બીજો ચતુર્થક અને છેલ્લે 50મો શતાંશક બધાની કિંમત એક જ સરખી છે કારણ કે જેનું ટકાવારી પ્રમાણે માપ 50% રહેલું છે જેથી આપણે કહી શકીએ કે Q2 is equal M is equal D5 is equal P50 બરાબર પાછી રિપીટ શતાંશક કોને કહેવાય તો કે આપેલી માહિતીને બરોબર ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ સરખા એવા 100 ભાગ કરવામાં આવે તો તેને શતાંશક કહેવાય છે સામાન્ય રીતે શતાંશક 99 હોય છે જેને પી તરીકે દર્શાવાય બરાબર છે તો આ થિયરી ની વાત થઈ આપણા માટે એવો દાખલો આપણે જોશું ત્રીજો દાખલો 3.4 દાખલો ત્રીજો જેમાં આપણને રકમમાં આવૃત્તિ પણ આપેલી છે એવો દાખલો છે તો આપણે જોશું એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમરની માહિતી કોષ્ટકમાં આપેલી છે ઉંમર આપેલી છે એટલે કે એક્સ કયો એની સંખ્યા આપેલી છે એટલે કે તે આવૃત્તિ એટલે કે એફ થઈ આનું આપણે Q1 એટલે કે પહેલો ચતુર્થક D4 એટલે કે ચોથો દશાંશક P32 એટલે કે 32મો શતાંશક મેળવવાનું છે બરાબર છે તો પેલા વેલા આપણને જે કાંઈ રકમ આપેલી છે x 17 18 19 આમાં તો ઓલરેડી આંકડા ગોઠવેલા છે નકર આ 17 18 19 એવી રીતે આડાઉરું આપ્યું હોત તો આપણે ગોઠવીને લખત બરાબર છે અને એની સામેની આવૃત્તિ પણ તે જ લેવાની દાખલા તરીકે 17 ની સામેની આવૃત્તિ 11 છે તો આપણે x માં 17 લખ્યું હોય તો એની સામે આવૃત્તિમાં 11 જ લખવાની બરાબર એવી રીતે માની લ્યો કે x છે તે 23 આપણે લીધો છે તો 23 ની સામે આવૃત્તિમાં 4 છે તો એ આવૃત્તિમાં એ 4 જ લેવાની આવૃત્તિને ગોઠવવાની નથી જે આપણે x આપેલા છે તે ગોઠવા છે એની સામેની જે કાંઈ આવૃત્તિ હોય તે આવૃત્તિ એમ નામ રાખવાની બરાબર સામાન્ય રીતે આ ત્રીજો દાખલો છે એમાં આપણે અવલોકનોને ગોઠવવાની જરૂર નથી કારણ કે ઓલરેડી ગોઠવેલા જ છે તમે જુઓ કે 17 18 19 20 એટલે આડા અવળા અવલોકન નથી અવલોકન છે તે ઓલરેડી ગોઠવેલા જ છે બરાબર એટલે કે x 17 18 19 20 21 22 ને 23 એની સામે એની આવૃત્તિ 17 ની સામેની આવૃત્તિ રકમમાં 11 હતી એટલે એ જ રાખવાની આને ગોઠવવાનું નથી આવૃત્તિને 18 ની સામેની આવૃત્તિ હતી 14 તો એ જ રાખવાની બરાબર હવે આવા જ્યારે આપણને આવૃત્તિ આપેલી હોય અને મધ્યસ્થ દશાંશક અને શતાંશક મેળવવાનું થતું હોય તો ત્યારે આપણે સંચય આવૃત્તિ એટલે કે CF ની કોલમ બનાવવી પડશે બરાબર તો CF એટલે કે સંચય આવૃત્તિ આવડે છે આપણને બનાવતા 11 પેલા એમ નામ રાખવાનું પેલી આવૃત્તિ સ્ટેપ બાય સ્ટેપ આવૃત્તિ તેમાં ઉમેરતી જવાની 11 માં 14 ઉમેરો 25 25 માં 22 ઉમેરો 47 47 માં 15 ઉમેરો 62 62 માં 8 ઉમેરો 70
70 માં 6 ઉમેરો 76 76 માં 4 ઉમેરો 80 છેલ્લી સીએફ આવે તે આવૃત્તિનો ટોટલ આવો જોઈએ એટલે કે મેળવેલી સંચય આવૃત્તિ છે જેમાં ક્યાંય ભૂલ રહેતી નથી એવું સાબિત થાય જે થાવું જોઈએ જરૂરી છે બરાબર હવે કોષ્ટક કર્યા પછી આપણે આગળ વધીએ કે શું મેળવવાનું કીધું છે તો તમે જુઓ કે પહેલા વેલા તો પહેલો ચતુર્થક એટલે કે q1 મેળવવાનું છે બરાબર તો આપો q1 માટેનું સૂત્ર શું થાય q1 is equal n plus 1 divide 4 મૂળ અવલોકન n એટલે કે આવૃત્તિનો સરવાળો એટલે કે ac plus 1 છેદમાં 4 મૂળ અવલોકન એટલે કે 81 એને ભાંગા 4 તમે કરશો એટલે 20.25 આવશે જે 20.25 આપણે cf માં જોવાનું છે કે સેમા સમય છે 20.25 11 માં ના આવે આગળ જાઓ 25 તો 25 માં 20.25 નો સમાવેશ થાય તો જેમાં સમાવેશ થાતું હોય તેની સામેનું અવલોકન લેવાનું છે એટલે કે 25 ની સામેનું અવલોકન છે 18 એટલે કે આપણો જવાબ 18 આવશે બરાબર તો આ પહેલો ચતુર્થક આપણે મેળવ્યો છે સૂત્ર કેટલું અગત્યનું છે તમે જોઈ શકો છો સૂત્ર જો તમને આ આવડતું ના આવડ પહેલા ચતુર્થકનું તો આપણે દાખલાનું સ્ટાર્ટિંગ જ કરી ના શકત બરાબર એટલા માટે સૂત્ર પહેલા લખી કંઠસ્થ કરી બરાબર મગજમાં ઉતારવાના છે ત્યાર પછી જ દાખલાની શરૂઆત થઈ શકે હવે આપણને મધ્યસ્થ મેળવવાનું પણ કીધું છે મધ્યસ્થ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર એવું વચ્ચે મધ્યમાં આવતા માપને મધ્યસ્થ કહેવાય બરાબર એટલે કે એમ તો તેનું આપણે સૂત્ર આવડવું જોઈએ તો જ કેલ્ક્યુલેશન થઈ શકે એમ ઇઝ ઇક્વલ એન પ્લસ 1 ડિવાઇડ 2 મૂળ અવલોકન એન એટલે કે આવૃત્તિનો સરવાળો એસી પ્લસ 1 ભાંગા 4 એટલે સોરી મધ્યસ્થમાં 2 ભાંગવાનું હોય સૂત્રમાં એટલે કે 81 એને ભાંગા 2 81 ભાંગા 2 કરશું એટલે 40.5 મૂળ અવલોકન તો 40.5 છે પાછું આપણે સંચય આવૃત્તિ એટલે કે CF માં જોવાનું છે તો 40.5 11 માં ના સમાય 25 માં ના સમાય 47 માં સમય તો 40.5 47 માં સમય છે 47 નું સામેનું અવલોકન એટલે કે 19 છે તો 19 જવાબ આવશે એટલે કે મધ્યસ્થ તે આપો 19 થયું બરાબર તો આ મધ્યસ્થ આવી ગયું પહેલો ચતુર્થક એટલે કે q1 આવી ગયો હવે ત્યાર પછી ચોથો દશાંશક મેળવવાનો છે ચોથો દશાંશક એટલે કે d4 મેળવવાનો છે બરાબર તો d4 નું સૂત્ર 4 કૌંસમાં n + 1 છેદમાં 10 ચોથો દશાંશક એટલે કે d4 તો તેનું સૂત્ર આવડે પછી જ ગણતરી થાય એટલે સૂત્ર બરોબર આવડતું હોવું જોઈએ 4 એમ નો n એટલે કે 80 + 1 ભાંગા 10 મૂળ અવલોકન 4 એમ નો 81 ભાંગા 10 4 એને ગુણ્યા 81 અને ભાંગા 10 કરશો એટલે 32.4 આવશે હવે 32.4 આપણે CF માં જોઈ એટલે 49 માં સોરી 47 માં સમય 47 નું સામેનું અવલોકન 19 બરાબર એટલે d4 = 19 જવાબ આવશે બરાબર
તો આવી રીતે દશાંશ અંક મેળવાય છે હજી આપણે 32 મો સપ્તાંશ અંક પણ મેળવવાનું કીધું છે બરાબર તો આ 32 મો સપ્તાંશ અંક તમે જોઈ શકો છો કે કોઈ એક સૂત્ર બરાબર તમે મગજમાં બેસાડી દો એટલે આપણે બધાય સૂત્ર આવડી જાય સૂત્ર બરાબર મગજમાં બેસાડવાના છે ત્યાર પછી આ કેલ્ક્યુલેશન થાય બરાબર તો હવે આપણે સપ્તાંશ અંક મેળવવાનો છે સપ્તાંશ અંક નું સૂત્ર શું થાય તો કે n + 1 છેદમાં 100 કેટલામો સપ્તાંશ અંક મેળવવાનો છે તો કે 32 મો તો જે n + 1 છેદમાં 100 છે એની આગળ 32 મૂકવાનો એટલે આપણો સૂત્ર છે 32 કૌંસમાં n + 1 છેદમાં 100 32 એમ ન n એટલે કે 80 + 1 છેદમાં 100 બરાબર અહીંયા પણ એવું જ હતું દશાંશ અંકમાં સૂત્ર આપું તો દશાંશ અંક એટલે 10મો ભાગ એના સૂત્રમાં શું આવે તો કે n + 1 છેદમાં 10 કેટલામો દશાંશ અંક જોઈશ તો કે ચોથો એટલે d4 એટલે જે કંઈ સૂત્ર છે એની આગળ ગુણાકારમાં 4 આવ્યો બરાબર છે એવી રીતે સપ્તાંશ અંક કેટલામો જોઈ છે તો કે 32મો બરાબર સપ્તાંશ અંક એટલે કે 100મો ભાગ એટલે જે એનું સૂત્ર છે એની આગળ ગુણાકારમાં 32 આવ્યા બરાબર તો 32 એમનો એને ગુણ્યા n + 1 એટલે કે 81 એને ભાંગ્યા 100 32 ગુણ્યા 81 ભાંગ્યા 100 કરશો એટલે 25.92 25.92 સંચય આવૃત્તિમાં જોતા 25 માં નો આવે આગળ 47 માં સમાવેશ થાય તો 47 ની સામેનું અવલોકન છે 19 બરાબર તો 32 માં સપ્તાંશ અંકનો જવાબ 19 આવશે બરાબર છે તો અહીં આપણે એવો દાખલો કર્યો કે જેમાં મધ્યસ્થ પણ આવી જાય દશાંશ અંક પણ આવી જાય સપ્તાંશ અંક પણ આવી જાય અને ચતુર્થ અંક પણ આવી જાય બરાબર બધાય માપ આપણે જોયા આવા દાખલા આપણી બુકમાં સ્વાધ્યાય 3 માં કે પછી વિભાગ ડી વિભાગ ઈ કે એફ માં હોય તે આપણે જોઈ આપણી રીતે પ્રેક્ટિસ કરવાની છે ગણવાના છે બરાબર તમને ઓ દાખલો જોઈ દઉં